રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર એક્ટિવ મોડમાં કામ કરી રહી છે. દરમિયાન પાર્ટીએ સંકેત આપી દીધા છે કે વિધાનસભા ચૂંટણીમાં 100 જેટલા નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે, એટલે કે ઘણા જૂના નેતાઓની ટિકિટ કપાઈ શકે છે. એવામાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓનું શું, એ સવાલ ઉઠવો સ્વાભાવિક છે. દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની દિલ્હી મુલાકાત બાદ તેમની નવી ભૂમિકાને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નીતિન પટેલે સોમવારે દિલ્હી ખાતે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે ટ્વિટર ઉપર તસવીર પોસ્ટ કરતા તેને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. જો કે તેમની આ દિલ્હી મુલાકાત બાદથી હવે એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે નીતિન પટેલને કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે. વિજય રૂપાણીના રાજીનામા બાદ મુખ્યમંત્રી પદ માટે ચર્ચાઈ રહેલા નામોમાં નીતિન પટેલનું નામ પણ સામેલ હતું, પરંતુ બાદમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી. એ સમયે કેટલાક રાજકીય નિષ્ણાતોનું માનવું હતું કે હવે નીતિન પટેલને કોઈ નવી જવાબદારી સોંપવામાં આવશે, તેમને રાજ્યપાલ બનાવવામાં આવે અથવા તો કેન્દ્રમાં લઈ જવામાં આવશે. આ અગાઉ આનંદીબહેન પટેલના રાજીનામા બાદ પણ મુખ્યમંત્રી પદ માટે નીતિન પટેલનું નામ ચર્ચામાં હતું, પરંતુ એ સમયે પણ વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતા. આ વખતે પણ કંઈક એવું જ થયું. બાદમાં મીડિયામાં નીતિન પટેલની નારાજગીની ખબરો જોવા મળી હતી. જો કે તેમણે આ ખબરોનું ખંડન કરતા કહ્યું હતું કે હું નારાજ નથી, 18 વર્ષની ઉંમરથી પાર્ટી માટે કામ કરું છું, મને પદ મળે કે ન મળે પાર્ટી માટે કામ કરતો રહીશ. નીતિન પટેલની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની અચાનક મુલાકાત બાદ હવે ફરીથી એ ચર્ચાએ જોર પકડ્યું છે કે તેમને કોઈ નવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે નીતિન પટેલે આ મુલાકાતને ઔપચારિક ગણાવી હતી. તેમણે કહ્યું કે મુલાકાત દરમિયાન વડાપ્રધાન સાથે અલગ અલગ બાબતો ઉપર ચર્ચા થઈ હતી.